जय श्री कृष्ण विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, केम छो बधा? मजा में ने? धोरण 11 ना विद्यार्थी मित्रों, जो आपणो पाठ 20 नो स्टेच्यू रमवानी मजा चालू छे। अगाउना लेक्चर में मैं तुमने बधी वात करी छे, लेखक नो वतन मॉडल छे, एना जन्मनी, एना काव्य संग्रहनी, एना निबंधोनी, ए बधुं ज मैं तमने गया લેક્ચરમાં વાત કરી છે। આજના દિવસે હવે આપણે પાઠમાં આગળ વધતા લેખક છે આપણા અનિલ જોશી। ખાસ કરીને લેખકના જીવનના યાદગાર બે પ્રસંગોનું વર્ણન એમાં છે, બરાબર? એક પ્રસંગ છે કે જ્યારે જિંદગીમાં પણ લેખકને અનિલ જોશીને ભૂલાતા નથી, ભૂસાતા નથી, મગજમાંથી જાતા નથી, એવા બે પ્રસંગમાંનો પહેલો પ્રસંગ છે જીણા ભરવાડને ઈશ્વર સ્ટેચ્યુ બનાવી થીજાવી દે છે। તે પોતાના ભેરુ મિત્રો સાથે સ્ટેચ્યુની રમત રમે છે। સ્ટેચ્યુની રમત રમતા રમતા જીણો ભરવાડ છે બહુ ઉસ્તાદ છે, ગમે એટલા લોકો પ્રયત્નો કરે એ ચાલ પાછળ ખેલે કે આજે તો ગમે તેમ કરીને જીણા ભરવાડને આપણે સ્ટેચ્યુ બનાવવો છે। આખું એનો મિત્રોનો ગ્રુપ ભેરુઓનો, ભેરુ એટલે મિત્રો, કે જીણો ભરવાડ આપણા હાથમાં આવતો નથી, આપણે એને સ્ટેચ્યુ બનાવી શકતા નથી, દર વખતે આપણે સ્ટેચ્યુ બનાવીને થીજાવે છે, તો આજ તો આપણે એનો વારો લેવો છે। ઘણા બધા એના પ્રયત્નો નાકામયાબ જાય છે, પરંતુ જ્યારે એ બહુ ઉછળકૂટ કરતો નાચતો ગમે ત્યાં ચડી જતો, એમ એક દિવસ જીણો ભરવાડ છે વીજળીના થાંભલા ઉપર ચડી જાય છે, વીજળીના થાંભલાઓ પર ચડી જાય છે, અને જ્યારે ઈશ્વર તેને થીજાવી દે છે, એક કરોડ પ્રસંગ જોતા જ આખી શેરીમાં ધિકારો હોહકાર મચી જાય છે। નાનું ગામ હોય તો તમને ખબર છે, નાની વાત આખા ગામમાં પ્રસરી જાય, બધા શેરીમાંથી ધડા ફરતા ડેલીઓ ખોલી વારણા ખોલીને બહાર નીકળી જાય છે, બહાર આવી જાય છે, બધા થાંભલે ચડેલો પેલો ઝીણો છે એને જોવે છે અને ઈશ્વરે થીજાવી દે છે, એ ત્યાં ચોંટી જાય છે। એ પ્રસંગ છે એ લેખકના મનમાંથી ક્યારે જતો નથી, જીણા ભરવાડને અમે તો સ્ટેચ્યુ ન કહી શકા, તને કોણે ત્યાં સ્ટેચ્યુ થવાનું કીધું તું, એને ઈશ્વરે સ્ટેચ્યુ કરી દીધો, એ પ્રસંગ એ લેખકના મનમાંથી જતો નથી। બીજો પ્રસંગ છે જન્માષ્ટમીમાં મેળામાં જવાની ઉતાવળ છે, ઉતાવળમાં ઉતાવળમાં માતાશ્રીની આદેશ છે, સૂચના છે કે દીકરા જ્યારે બહાર જા ત્યારે ભગવાન પાસે દીવો કરીને જવાનું, બહુ સારું છે બેન। જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે બહાર નીકળો છો ત્યારે 100% ઈશ્વરને યાદ કરો, આપણા ઘરની બહાર, આપણા ઉંમરની બહાર એક પગલું મૂકીએ ત્યારે આપણે ઈશ્વરને યાદ કરીને જઈએ તો વાંધો નથી। આજકાલ તમે જુઓ છો વર્તમાન યુગ એકદમ ફાસ્ટ છે, બધાને દોડવાની ઉતાવળ છે, ત્યારે ઘરે જઈ નીકળ્યા પછી પાછા ક્યારે ફરીએ, હેમખેમ ફરીએ એ પણ વિચારવા જેવું છે, બરાબર છે? તો એમાં જો એને મેળામાં જવું છે, ઉતાવળ છે, ઉતાવળનો માતાશ્રીનો આદેશ છે, એટલે દીવો કરવો પડે, દીવો તો કર્યો પણ આડો અડધો બંધ કર્યો, અડધો ન કર્યો, એ ઉતાવળમાં દોડ્યા જાય છે અને પાછળથી એ ભગવાનનો આડ્યો છે તેમાં ભગવાનના વાઘા સાવરણી ભગવાનની મૂર્તિ કૃષ્ણ ભગવાનની મૂર્તિ આખી કાળી થઈ જાય છે, બધું દાઝી જાય છે, બળી જાય છે, એને તો ખબર નથી ઉતાવળમાં ભાગી જાય છે, અને પાછળથી ઉનાળો જે સર્જાય છે એનો પ્રસંગ એને યાદગાર બની જાય છે કે એના કારણે જ મેં ભગવાનને મૂર્તિને કાળી કરી નાખી, એના કારણે જ કૃષ્ણ ભગવાન કાળા થઈ ગયા, ઘરે આવીને જોવે છે બધાના મોઢા ચડી ગયા છે, વાતાવરણ આખું શાંત છે, માતાશ્રી એ ભગવાનની મૂર્તિ છે કૃષ્ણ ભગવાનની છાસમાં પલાળી નાખી છે, છાસમાં પલાળીને ત્રણ પિત્તળની મૂર્તિઓ છે એ રૂપાળી થઈ જાય, ત્રાંબા પિત્તળના વાસણો ઉટકીને ઉજળા સુંદરના સોના જેવા સુવર્ણ બનાવી દે, એ વાત છે। આ બે પ્રસંગો છે કોઈ પણ કાળે લેખકના મગજમાંથી જાતા નથી। એ રીતે મિત્રો તમારી વિદ્યાર્થી પ્રવૃત્તિઓમાં તમને પણ હું બે આપું છું પ્રસંગો, જેમ નોંધ કરવાનું કે એક છે એ તમારી રમત છે, તમારા મિત્રો સાથે તમારે સ્ટેચ્યુની રમત રમવાની છે। વિદ્યાર્થી મિત્રો પેલું કામ તમારે તમારા મિત્રો સાથે સ્ટેચ્યુની રમત રમો, આજકાલ આપણે શરીરની રમતો ભૂલી ગયા છીએ, બરાબર? કારણ કે મોબાઈલ, ટીવી અને
કોમ્પ્યુટર જે છે સ્ક્રીન ઉપર જ આપણે રહીએ છીએ એના કરતા શરીર રમતની વધારે મજા છે એમાં વિકાસ વિદ્યાર્થી બધાનો બહુ વધારે થાય છે એટલે શરીરની રમત રમો સ્ટેચ્યુ કરો બીજું કે તમને તમારા બાળપણમાં જે યાદગાર પ્રસંગ જેમ લેખકને યાદ રહી ગયો એમ તમને કોઈ પણ એક પ્રસંગ એવો હશે જે યાદ રહી જાય એ તમારી બુકમાં નોંધ કરો તમારી બુકમાં લખો તમને મનગમતો તમારો યાદગાર પ્રસંગ તમારી બુકમાં લખો આ બે પ્રવૃત્તિ તમારા વિદ્યાર્થી મિત્રોની છે યાદગાર પ્રસંગ એ લેખકના છે આખા પાઠનો આધાર એની ઉપર છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો છેલ્લે તમારે તમારા સ્વાધ્યાયમાં નોટમાં મોટો સવિસ્તાર પ્રશ્ન ત્રીજો છે એ પણ લખવાનો છે એટલે એ ખાસ તમે નોંધ કરજો મિત્રો જો આપણો પાઠ છે આખો આધાર એની ઉપર જ રાખે છે સ્ટેચ્યુ રમવાની મજા એના બે પ્રસંગો ઉપર જ છે કે સ્ટેચ્યુ રમવાની મજા એ વતનના સંસ્કારોની સ્મૃતિ આપણી સામે લેખકે લખેલી છે અને એ સંવેદનાને પોતાની જાત અભિવ્યક્તિની રૂપમાં મૂકવા માટેની કવિની લેખકની મથામણ છે કથાનાયક બાળપણમાં ભેરવો સાથે સ્ટેચ્યુ બંધાવી ભેરવોને થીજાવી દેવાનો આનંદ લેતા પરંતુ ઝીણા નામનો ભેરુને સ્ટેચ્યુ કહેવાનો મોકો કોઈ ભેરુને મળતો નથી એ ઝીણાની ચપળતાનો કોઈ ઉપાય નહોતો બહુ ઉસ્તાદ હતો હોશિયાર હતો ઝીણાને સ્ટેચ્યુ કહીને ખીજાવી દેવાના મનસુબાને કારગર નીવડ્યા નીવડ્યા નહીં પરંતુ એક દિવસ અચાનક ઝીણો વીજળીના થાંભલા સાથે ચોટીને સ્ટેચ્યુ થઈ ગયો ઝીણાને કોઈ સ્ટેચ્યુ કહ્યું નહોતું છતાં તે સ્ટેચ્યુની રમત અદભુત રીતે રમી ગયું ભગવાને બનાવી દીધું તેના વિવિધ રૂપોનો સર્જક પરિચય આપણે કરાવે છે આપણે ઈશ્વર સાથે પણ સ્ટેચ્યુ બંધાવ્યું છે અને ઈશ્વર સ્ટેચ્યુ કેવામાં ઝીણા ભરવાડ જેવો જ ઉસ્તાદ છે આપણે આપણે પણ મનુષ્યને પણ ક્યારે સ્ટેચ્યુ બનાવીને થીજાવી દઈએ તેની આપણે ખબર નથી એટલે ગમે ત્યારે આપણે સ્ટેચ્યુ કહીને ઈશ્વર થીજાવી શકીએ છીએ આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરોમાં થીજાવી દીધા છે બહુ વાત સાચી છે જો આમ જ હોય તો પછી દુઃખી થઈ જીવ બાળવા કરતા જીવન રમતમાં ખેલદિલી દાખવી આનંદ પ્રાપ્ત કરી લેવું એ ખૂબ સનાતન સત્ય છે પરમ સત્ય છે અને સ્વીકારી લઈ આખો પાઠનો સાર આપણો આના ઉપર જ છે લેખકના બે પાત્રો ઉપર જ સ્ટેચ્યુનો મને મજા ખૂબ મજાનો પાઠ છે આપણે પણ વાંચી લેવો મિત્રો અહીંયા આપણો આજનો આ કાર્ય પીરિયડ પૂરો થાય છે વિરામ છે.